નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ કેરિયરના ડિજિટલ પ્લેટફોર્મ પર હું પરેશ વિરડિયા આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપણી જે સિરીઝ ચાલી રહી છે ડેલી ફાઈવ ક્વેશ્ચન એમાં આજે આપણે ભાગ નંબર છ્યાસી જોવા જઈ રહ્યા છીએ તો વાત કરીએ મિત્રો પ્રથમ પ્રશ્નની તો એ પ્રથમ પ્રશ્ન આપને આપેલો છે કે ભાઈ એકસો તેતાલીસ સંખ્યા કઈ આપેલી છે એકસો તેતાલીસ ના અવયવોની સરાસરી શોધો એટલે કે એકસો તેતાલીસના પહેલાં આપણે અવયવ ગોતવાના છે અને એમની સરાસરી આપણે ગોતવાની છે જેમાં આપણે ઓપ્શન આપ્યા છે એ ઓપ્શન એ તેતાલીસ ઓપ્શન બી સુડતાલીસ ઓપ્શન સી બેતાલીસ અને ઓપ્શન ડી સાડત્રીસ તો સૌ પ્રથમ કોઈપણ સંખ્યાના આપણે અવયવ ગોતવા હોય તો એમાં એક વસ્તુ આપણે યાદ રાખીશું કે ભાઈ કોઈપણ સંખ્યાના અવયવોમાં એક અવયવ પોતે એક તો એક હોય છે અને બીજું બીજો અવયવ કયો હોય છે તો કે જે તે સંખ્યા હોય છે તો આપણે અહીં બીજી સંખ્યા કઈ છે એકસો તેતાલીસ ખાસ સમજજો મિત્રો કોઈપણ સંખ્યાના ઓછામાં ઓછા બે તો અવયવ હોય જ છે અપવાદરૂપ એક છે પણ કયા કયા બે હોય તો કે એક તો એક બીજું તો કે જે તે સંખ્યા એટલે કે કોઈપણ સંખ્યાને આપણે બે સંખ્યા વડે તો ભાગી જ શકીએ એક તો એક વડે અને બીજું જે તે સંખ્યા વડે છે એ તમે ભાગી શકો હવે જોઈએ આની સિવાય બીજા કયા કયા અવયવો છે અને અવયવો આપણે કઈ રીતના શોધતા હોય છે તો કે ભાગા રીતે તો કે ભાઈ એકસો તેતાલીસ ના આપણે અવયવો જોઈએ છે તો કઈ રીતના ભાગ ચલાવશું એક બે ત્રણ ચાર પાંચ અને આપને ખબર હશે કે ભાઈ સૌપ્રથમ આપણે નાની સંખ્યાથી શરૂઆત કરીશું તો કે બે તો કે બે થી આમનો ભાગ ચાલશે નહીં કેમ તો કે ભાઈ બેને જો બે વડે તમારે ભાગ ચલાવો હોય તો એમની ચાવી છે શું ચાવી છે કે કોઈપણ સંખ્યાની પાછળ બે ચાર છ આઠ કે ઝીરો જો બેકી સંખ્યા આવેલી હોય તો એ સંખ્યાને બે વડે આપણે ભાગી શકીએ છીએ એટલે કે જે એકમનું સ્થાન છે એ કયું હોવું જોઈએ આપ આમાંથી કોઈ પણ કે બે ચાર છ આઠ જીરો તો એને આપણે બે વડે ભાગી શકીએ તો આ સંખ્યા બે વડે ભાગી નહીં શકાય પછી જોઈએ ત્રણ તો કે ત્રણ વડે આ સંખ્યા ભાગી શકાશે તો કે નહીં કેમ તો કે ત્રણની ચાવી જો તમને આવડતી હોય તો ત્રણની ચાવી કઈ છે તો કે ભાઈ કોઈ પણ સંખ્યાને ભાગવી હોય તો એમનો સરવાળો છે એ ત્રણ વડે જો ભાગી શકાય તો એ સંખ્યા છે એ ત્રણ વડે ભાગી શકાય અહીં જોઈ લઈએ મિત્રો તો કે ત્રણ ત્રણને એક ચાર સાત સાત ને એક આઠ તો કે એમનો સરવાળો કેટલો થાય છે આઠ એટલા માટે આ સંખ્યા છે આપણે ત્રણ વડે ભાગી શકીશું નહીં પછી ચારની સારી ચાવી શું છે તો કે ભાઈ છેલ્લી સંખ્યા છે એમને ચાર વડે ભાગી શકવા જોઈએ તો આ જો સંખ્યા ભાગાઈ જાય તો આપણે એ સંખ્યાને ચાર વડે ભાગી શકીએ તો આમાં પણ ત્રણ છે એટલે આ સંખ્યા પણ ભાગી શકીશું નહીં એવી જ રીતના પાંચ તો પાંચમાં શું હોય છે તો કે ભાઈ છેલ્લો અંક છે કાં તો ઝીરો હોવો જોઈએ કાં તો પાંચ હોવો જોઈએ તો સંખ્યા એ સંખ્યાને આપણે પાંચ વડે ભાગી શકીએ આવી જ રીતના આમાં આપણે બંનેમાંથી એક પણ જોવા મળતું નથી એટલે પાંચ વડે પણ ભાગી શકીશું નહીં પછી જોઈએ છ તો કે છમાં શું હોય છે તો કે ભાઈ એ સંખ્યામાં પેલો નિયમ પાછળ અંક શું હોવો જોઈએ બેકી હોવો જોઈએ તો માની લો કે આમાં ત્રણ છે એટલે બેકી તો નથી જ પણ કદાચ હોય તો બીજો નિયમ પણ આપણે છ વડે ભાગવો હોય તો યાદ રાખીશું શું તો કે ભાઈ એ સંખ્યાનો સરવાળો છે એ આપણે છ વડે ભાગી શકવા ત્રણ વડે ભાગી શકવા જોઈએ જો બંને નિયમ ફોલો કરતો હોય તો જ એ સંખ્યાને આપણે છ વડે ભાગી શકીએ એટલે એ નિયમ પણ અહીંયા પાલન થતો નથી એટલે આવી રીતના આપણે આગળ જતા જઈશું તો એક સંખ્યા આવશે તેર કઈ સંખ્યા આવશે તેર હવે તેર વડે આ સંખ્યા છે એ ભાગી શકાય છે તો જોઈએ આપણે તેર મૂકીએ મિત્રો તો તેર તો કે તેર એકા તેર હવે તેર ચૌદમાંથી તેર જશે એટલે કેટલા વધશે એક તો કે પછી કેટલા વધ્યા તેર એટલે કે તેર એકા તેર એટલે જવાબ આપણો શું આવ્યો અગિયાર હવે આને કેટલા વડે ભાગ ચલાવશું અગિયાર વડે તો કે અગિયાર એકા અગિયાર તો આપણે આ સિવાય એટલે કે એક અને એકસો તેતાલીસ સિવાય બીજા કેટલા અવયવો મળ્યા આપને બે કયા કયા

તો અહીં ચાર સંખ્યા છે હવે એમનો સરવાળો કરીએ તો કે ભાઈ ત્રણ ને એક ચાર ચાર ને ત્રણ સાત અને એક આઠ તો શું આવશે આઠ પછી તો કે એક બે ચાર એટલે છ અને છ અહીંયા એક જ સંખ્યા છે એટલે છ થશે અને છેલ્લે એક તો સરવાળો આપણો કેટલો આવ્યો એકસો અડસઠ હવે આ એકસો અડસઠ હવે આપણે સૂત્ર શું કીધું તો કે ભાઈ આપેલ સંખ્યાનો સરવાળો ભાગ્યા સંખ્યા તો કે સંખ્યા કેટલી છે તો કે ચાર તો આ સંખ્યાને આપણે કેટલા વડે ભાગવી પડે ચાર વડે ભાગીએ તો આપણે છે શું મળશે સરાસરી તો જોઈએ ચાર ચોકે ચોકે સોળ ઉપરથી આઠ ઉતરશે તો કે ચાર દુ આઠ તો અહીંયા શેષ કેટલી થઈ જાય છે જીરો તો આપણે કેટલા વડે ભાગી શકીએ કેટલી સરાસરી મળે છે તો કે બેતાલીસ હવે જોઈએ ઓપ્શનમાં છે તો કે હા ઓપ્શન સી તો આપણો કયો સાચો જવાબ આવશે ઓપ્શન સી આપણો સાચો જવાબ આવશે કયો જવાબ સરાસરી થશે કેટલી એકસો તેતાલીસની અવયવોની સરાસરી કેટલી થશે તો કે બેતાલીસ છે એ અવયવોની સરાસરી થશે તો આ રીતના કોઈ પણ સંખ્યા છે એ તમે ગોતી શકો છો આગળ જોઈએ પ્રશ્ન નંબર બે આ પ્રશ્ન પૂછ્યો છે કે ભાઈ વિશ્વ ટપાલ દિવસ ક્યારે મનાવવામાં આવે છે અથવા ક્યારે ઉજવવામાં આવે છે ઓપ્શન એ નવ ઓક્ટોબર ઓપ્શન બી દસ ઓક્ટોબર ઓપ્શન સી અગિયાર ઓક્ટોબર અને ઓપ્શન ડી બાર ઓક્ટોબર તો વિશ્વ ટપાલ દિવસ ક્યારે ઉજવાય છે મિત્રો તો કે ભાઈ ઓપ્શન એ નવ ઓક્ટોબરના દિવસે ઉજવવામાં આવે છે આપણે યાદ રાખીશું વિશ્વ ટપાલ દિવસ ક્યારે ઉજવાય છે તો કે નવ ઓક્ટોબર પણ મિત્રો આની જેવો જ એક દિવસ ઉજવાય છે રાષ્ટ્રીય ટપાલ દિવસ તો આ રાષ્ટ્રીય ટપાલ દિવસ કયા મહિનાની કઈ તારીખે ઉજવાય છે એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે ફરીથી વિશ્વ ટપાલ દિવસ ક્યારે ઉજવાય છે તો કે નવ ઓક્ટોબરે પણ આવી જ રીતના રાષ્ટ્રીય ટપાલ દિવસ પણ ઉજવાય છે તો એ કયા મહિનાની કઈ તારીખે ઉજવાય છે એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે આગળ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ તો અહીંયા આપણે આપ્યું છે ક ખ ગ ઘ એ કયા પ્રકારના વ્યંજનો છે આ ક ખ ગ છે એ કયા પ્રકારના વ્યંજનો છે એ આપણે પૂછેલું છે અહીંયા ઓપ્શન એ પાછે કંઠ્ય ઓપ્શન બી છે દંતવ્ય ઓપ્શન સી છે તાલવ્ય અને ઓપ્શન ડી મૂર્ધન્ય તો આ પહેલાં તો કોઈ પણ આપણા જે કલમ છે તો આ કલમના મૂળાક્ષર કેટલા છે એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે હવે મૂળાક્ષરો છે એમને અલગ અલગ વ્યંજનોમાં વેચ વેચવામાં આવ્યા છે ખાસ કરીને એના ઉચ્ચારણના આધારે એમને વેચવામાં આવ્યા છે કે આપણે એમનું ઉચ્ચારણ કયા કયા આધારે કરીએ છીએ એના આધારે એમને વેચવામાં આવ્યા છે તો તમારે એક વસ્તુ કોમેન્ટ બોક્સમાં શું જણાવવાનું છે તો કે હાલમાં આપણો જે કલમ છે એમના કેટલા મૂળાક્ષરો છે એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે તો જોઈએ આપણે પ્રશ્ન પૂછ્યો છે કે ભાઈ ક ખ ગ ઘ એટલે કે ક ખ ગ ઘ ઉચ્ચારણ કરીએ ત્યારે આમાંથી કયા પ્રકાર નીકળે છે અથવા કયા પ્રકારના ક ખ ખગ એનું ઉચ્ચારણ થાય છે તો મિત્રો આપણે જ્યારે પણ ક ખ ગ બોલીએ તો એનું ઉચ્ચારણ કંઠમાંથી થાય છે શેમાંથી થાય છે તો કે કંઠમાંથી થાય છે એટલા માટે એને શું કહેવાય છે તો કે કંઠવ્ય કહેવામાં આવે છે કયા તો કે ક ખ ગ તમે જાતે ઉચ્ચારણ કરીને પણ તમે શું કરી શકો છો આમને ઓળખી શકો છો એટલે કે ક ખ ગ ઘ જ્યારે ઉચ્ચારણ કરીએ ત્યારે શેમાંથી અવાજ નીકળતો એવું લાગશે તો કે કંઠમાંથી ડાયરેક્ટ અવાજ નીકળતો હોય કે જે આપણે ઉપરના તાળવાને અથવા જીભને ક્યાંય સ્પર્શતો નથી એટલા માટે શું કહેવાય છે કંઠવ્ય પછી બીજું આપ્યું છે તાલવ્ય તો તાલવ્યમાં કયા કયા અક્ષરો આવશે તો કે ચ છ જ કયા કયા આવશે ચ છ જ તો આ ચ છ જ એટલે કે જ્યારે તમે એનું ઉચ્ચારણ કરશો ત્યારે તમારી જીભ છે એ ઉપર તાળવાને અડશે તાલવ્યમાં શું આવશે તો કે જ્યારે તમે એનું ઉચ્ચારણ કરશો ત્યારે તમારી જીભ છે એ છેને ટચ કરશે કોને અડશે તો કે તાળવાને અડશે એટલા માટે તાલવ્યમાં કયા કયા અક્ષરો આવશે તો કે ચ છ જ હવે જોઈએ દંતવ્ય અને મૂર્ધન્ય તો કે મૂર્ધન્ય ની વાત કરીએ તો કે કયા કયા આવશે ટ ઠ ડ ઢ કયા કયા આવશે ટ ઢ અણ આમાં અણ પણ આવશે ટ ટઢ અણ તો આ છે એ શું શેમ આવશે મૂર્ધન્ય એટલે કે જ્યારે ટ ઠ એ મધ્ય ભાગમાંથી હવાનો પ્રવાહ છે એ આનો ઉચ્ચારણ કરતી વખતે નીકળતો હોવાથી આને શું કહેવાય છે મૂર્ધન્ય કહેવામાં આવે છે અને છેલ્લે દંતવ્ય તો એમાં કયા કયા આવશે ત થ ધ એટલે આ છે હિસ્સેમાં આવશે તો કે ત ધ આનો ઉચ્ચારણ જ્યારે તમે કરશો ત્યારે તમારી જીભ દાંતને છે એ શું કરશે અડશે એટલે કે ટચ કરશે એટલા માટે આને શું કહેવામાં આવે છે તો કે દંતવ્ય કહેવામાં આવે છે જે તમે આમનો ઉચ્ચારણને આધારે પણ તમે શું કરી શકો છો આ બધા અક્ષરોને ઓળખી શકો છો હવે મિત્રો આ સિવાય એ અમુક અમુક અક્ષરો છે કે એમના અલગ અલગ લયને આધારે ઉચ્ચારણને આધારે અલગ અલગ ખાનામાં પણ મૂકવામાં આવ્યા છે પણ આપણે મુખ્યત્વે પરીક્ષામાં આટલા વધારે પૂછાતા હોય છે ચાર ચાર અક્ષરોની જોડ તો આપણે ચાર ચાર અક્ષરોની જોડ ખાસ કરીને યાદ રાખીશું ફરીથી કંઠ્ય તો કે ક ખ ગ પછી તાલવ્ય છ છ પછી દંતવ્ય તથ ધૂર્ધન્ય ટઢ ડ તો આટલા આપને ખ્યાલ હોવા જોઈએ આગળ જોઈએ મિત્રો પ્રશ્ન નંબર ચાર કે ભાઈ ભારતના બંધારણ મુજબ દેશના સર્વોચ્ચ વડા કોણ ગણાય છે ઓપ્શન એ વડાપ્રધાન ઓપ્શન બી લશ્કરના વડા ઓપ્શન સી રાષ્ટ્રપતિ અને ઓપ્શન ડી એક પણ નહીં તો કે જે બંધારણ અનુસાર જોવા જઈએ તો સર્વોચ્ચ સત્તા કોની પાસે આવેલી છે અથવા કોની પાસે રહેલી છે તો કે ભાઈ ઓપ્શન સી રાષ્ટ્રપતિ પાસે રહેલી છે સર્વોચ્ચ સત્તા કોની પાસે આવેલી છે તો કે રાષ્ટ્રપતિ પણ સા સત્તાનો હકીકતમાં કોઈ ઉપયોગ કરતો હોય તો કોણ કરે છે તો કે વડાપ્રધાન કરે છે એટલે કે આપણા બંધારણમાં વાત કરીએ તો કે બંધારણ મુજબ સર્વોચ્ચ સત્તા કોને આપેલી છે રાષ્ટ્રપતિને પણ જો એ સર્વોચ્ચ સત્તા છે એમનો હકીકતમાં કોઈ ઉપયોગ કરતો હોય તો આ વહીવટી દ્રષ્ટિએ સર્વોચ્ચ સત્તા કોની પાસે રહેલી છે તો કે વડાપ્રધાન પાસે રહેલી છે કાયદાકીય દ્રષ્ટિએ કોની પાસે રહેલી છે તો કે રાષ્ટ્રપતિ પાસે અને વહીવટી દ્રષ્ટિએ કોની પાસે રહેલી છે તો કે વડાપ્રધાન પાસે રહેલી છે એટલે ખાસ આપણે ધ્યાન રાખીશું એટલે કે રાષ્ટ્રપતિ પાસે કાયદાકીય સત્તા છે એ અંતર્ગત આખું મંત્રીમંડળ પણ એની અંદરમાં આવશે અને લશ્કરના ત્રણેય વડા અથવા કે લશ્કરના વડાઓ છે એ પણ કોને જવાબદાર રહેશે તો કે રાષ્ટ્રપતિને જવાબદાર રહેશે એટલે કે બધા જ કોની સત્તાની અંદરમાં આવશે તો કે રાષ્ટ્રપતિની સત્તાની અંદરમાં આવશે તો આ માહિતી આપણે ધ્યાન રાખીશું આગળ જોઈએ પ્રશ્ન નંબર પાંચ આપ્યો છે કે ભાઈ પૂર્તિમાં હોરાઇઝન નામનો લેખ છે એ કયા લેખક લખે છે તો કે ભાઈ આ પૂર્તિ છે એમાં કયો લેખ છે તો કે હોરાઇઝન એ કોણ લખે છે તો કે ભાઈ ઓપ્શન એ ઉર્વિશ ઠાક કોઠારી ઓપ્શન બી સુદર્શન ઉપાધ્યાય ઓપ્શન સી જય વસાવડા ઓપ્શન ડી ભવેન કચ્છી તો આ કે જે રવિપૂર્તિ છે એ પહેલાં તો કયા સમાચાર પત્રની આવે છે એ આપને ખ્યાલ હોવો જોઈએ ઘણી વખત આપને આવા પણ સવાલ પૂછતા હોય છે કે ભાઈ આ નામની પૂર્તિ છે એ કયા સમાચાર પત્રમાં આવે ગુજરાત સમાચાર સંદેશ દિવ્ય ભાસ્કર તો આપને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ રવિપૂર્તિ છે એ કયા સમાચાર પત્રમાં આવે છે તો કે ગુજરાત સમાચાર પત્રમાં આવે છે હવે એ પણ આપને નામ પરથીને જ ખ્યાલ આવી ગયો કે ભાઈ પૂર્તિ એટલે કે આ પૂર્તિ છે એ ક્યારે આવતી હશે રવિવારે આવતી હોય છે અને એમાં સાહિત્ય જે કારો છે એમના લેખ આવતા હોય છે દર રવિવારે કોઈ પણ અમુક અમુક ભાગ છે એ સાહિત્યકારો આવતા હોય છે જે આપને ક્યારેક ક્યારેક પરીક્ષાઓમાં પણ પૂછાઈ જતા હોય છે તો આ હેવરાઇઝન છે એ કૃતિ છે એ કોણ લખે છે તો કે ભાઈ ઓપ્શન ડી ભવેન કચ્છી છે એ લખે છે એટલે આપણે ધ્યાન રાખીશું તો મિત્રો આ વિડીયોમાં આપણે આટલું રાખીશું ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે જય હિન્દ જય ભારત અસ્તુ